नमस्कार वाला विद्यार्थी मित्रों, तो मित्रों आगना लेक्चर में आपणे छे ने समय संख्या विषे जोई गया बराबर। आगना लेक्चर में आपणे स्वाध्याय 1.2 गण्युं अने आपुं पेलुं चेप्टर आपणे पूरुं कर्युं। तो पछी हवे आपणे नवुं चेप्टर एटले के बीजुं चेप्टर एक चल सुरेख समीकरण विषे अभ्यास करवानो आजे थाय छे बराबर मित्रों। तो मित्रों सुरेख एक चल सुरेख समीकरण ने आपणे शरूआत करता पहेला छे ने आपणे थोड़ुं बेजिक आपणे क्लियर होवुं जोईए बराबर। पहले એટલે સુરેખ એટલે શું આપણને ખબર હોવું જોઈએ, એટલે બેઝિક પદાવલી આપણે છે એના વિશે થોડું ઘણું આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર। તો આપણે શું પહેલે તો કે જાણકારી હોવી જોઈએ તો કે સુરેખ એટલે શું, એક સુરેખ પદાવલી એટલે શું। તો મિત્રો સુરેખ પદાવલી એટલે કે જેમાં માત્ર કોઈ ચલ આપેલું હોય કે અચળ આપેલું હોય બરાબર, તો તેની માત્ર એક જ ઘાત હોય બરાબર। જેમ કે આ 2x છે એ શું કહેવાય, સુરેખ પદાવલી છે। પછી 3x છે એ કેવી છે, સુરેખ પદાવલી છે બરાબર। તો આ એક સુરેખ પદાવલીના ઉદાહરણો છે બરાબર મિત્રો। અને મિત્રો એના ઉપરાંત તમને છે ને ચલ અને અચળ સંખ્યા વિશે તમને ખ્યાલ હોવો જરૂરી છે। જો ચલ અને અચળ વિશે તમે સમજ પ્રાપ્ત નહીં કરશો તો પછી તમે સમીકરણનો ઉકેલ મેળવી શકશો નહીં બરાબર। તો ચાલો આપણે પહેલે તો ચલ એટલે શું એ સમજીએ। ચલ બરાબર, ચલ એટલે છે ને આપણે ધોરણ 7માં જોઈ ગયા છે કે ચલ હોય ને ચલ એની એક કોઈ ચોક્કસ કિંમત નથી હોતી બરાબર, તે ગમે તે કિંમત ધારણ કરી શકે છે। જેમ આપણે જોઈએ તો પેલી વ્યાખ્યા લખીએ તો ચલની તેની છે ને કોઈ ચોક્કસ કિંમત હોતી નથી બરાબર, તેની ચોક્કસ કિંમત હોતી નથી બરાબર। તે ગમે તે કિંમત ધારણ કરી શકે છે બરાબર, તે ગમે તે કિંમત ધારણ કરી શકે બરાબર, ધારણ કરી શકે। આ ચલ વિશે છે ને મિત્રો આપણે ધોરણ 7માં શીખી જોઈ ગયા છે કે ચલ છે ને એની કોઈ ચોક્કસ કિંમત હોતી નથી, તેને ગમે તે કિંમતે ધારણ કરી શકે છે બરાબર। જેમ કે આપણે ચલ તરીકે જોતા હોય તો આ એક્સ છે એ શું છે, ચલ છે, જેની આપણે કોઈ ચોક્કસ કિંમત હોતી નથી કે આમની ચોક્કસ આપણે કિંમત ખબર નથી કે આની એક્સની કિંમત કેટલી છે, એટલે કે ગમે તે કિંમત ધારણ કરી શકે છે, આપણે જે કિંમત ધારણ કરી તે ધારણ કરી શકાય। પછી વાય છે એ પણ એક ચલ છે, પછી એ લઈએ આપણે એ ચલ છે, પછી ઝેડ લઈએ તો એ ચલ છે, બી લઈએ તો એ પણ ચલ છે, સી એ પણ ચલ છે, ડી એ પણ ચલ છે। એટલે કે ચલને છે ને સાંકેતિક ભાષામાં દર્શાવવું હોય તો બીજી એબીસીડીના લેટર એટલે કે સ્મોલ લેટર્સને છે ને આપણે દર્શાવી શકાય બરાબર, એટલે કે તેને દર્શાવવા માટે તેને માટે એબીસીડીના એટલે કે સ્મોલ લેટર્સ વપરાય છે બરાબર, સ્મોલ લેટર્સ એટલે કે બીજી એબીસીડીના મૂળાક્ષરો વપરાય છે બરાબર, એટલે કે બીજી એબીસીડી બરાબર આપણે કહીએ તો આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને આપણે તો બીજી એબીસીડી, બીજી એબીસીડી દ્વારા દર્શાવી શકાય બરાબર। જોયું આપણે અહીંયા જોયું તો આપણે ક્યાં એક્સ ને વાય ને કેવા લીધા હતા, તો કે આપણે બીજી એબીસીડીના મૂળાક્ષર હતા એ આપણે અહીંયા લીધા હતા। હવે તમે એમ કહ્યું કે સર આપણે અહીંયા છે ને એ ધારણ એને ચલ ન એને ચલ કહેવાય, તો કે આપણે અહીંયા એ છે ને એ પહેલી એબીસીડીનો છે બરાબર, એટલા માટે એ છે ને આપણે ચલ ને આપણે ચેક કરાય તેને એ વડે કે પહેલી એબીસીડી વડે દર્શાવી શકાતા નથી, માત્ર ને માત્ર ચલને છે ને બીજી એબીસીડી વડે દર્શાવી શકાય છે બરાબર। તો મિત્રો આ હતું ચલ, ચલમાં આપણે જોયું કે ચલની ચોક્કસ કિંમત નથી હોતી, તે ગમે તે કિંમત ધારણ કરી શકે છે, અને ચલને છે ને બીજી એબીસીડી વડે દર્શાવી સંકેતિક સ્વરૂપે દર્શાવી શકાય છે બરાબર। તો આપણે અચળ વિશે જોઈએ, અચળ એટલે કે ચલ કરતાં તદ્દન વિરુદ્ધ ઊંધું બરાબર, કે તેની છે ને ચોક્કસ કિંમત હોય છે બરાબર, તેની ચોક્કસ કિંમત હોય છે, તેની ચોક્કસ કિંમત હોય છે ને તે ગમે તે કિંમત ધારણ ન કરી શકે બરાબર, તે ગમે તે કિંમત ધારણ કરી શકે નહીં બરાબર,
धारण करी शके नहीं। તદ્દન આનંદ વિરોધ છે, આપણે શું હતું, ચલમાં ચોક્કસ કિંમત હોતી નથી અને આની ચોક્કસ કિંમત હોય છે, તે ગમે તે કિંમત ધારણ કરી શકે છે, તે કોઈ ગમે તે કિંમત ધારણ કરી શકે નહીં। હા, જેમ કે અચળ પદ તરીકે લઈએ આપણે, તો અહીંયા શું લઈએ આપણે, સાત લઈએ, તો સાત એ ચોક્કસ કિંમત છે, બરાબર, આની ચોક્કસ વેલ્યુ છે, આની ફિક્સ કિંમત છે, સાતની કિંમતમાં કોઈ પણ આપણે ફેરબદલી કરી શકીએ નહીં, બરાબર। પછી આપણે લઈએ તો ઓછા બે, તો ઓછા બે કે શું છે, એની ચોક્કસ કિંમત છે ઓછા બે, બરાબર। પછી આપણે લઈએ ચાર, તો ચારની પણ એક ચોક્કસ કિંમત છે કે ચારની વેલ્યુ છે ચાર જ છે, ચારથી વધુ નથી, ચારથી ઓછી નથી, માટે શું છે, તે કોઈ પણ માટે અચળ પદ છે ને કોઈ પણ કિંમત ધારણ કરી શકે નહીં, બરાબર મિત્રો। તો સમજાણું, તો આ હતું ચલ પદ ને અચળ પદ, બરાબર। હવે આપણે સમીકરણ વિશે જોઈએ, તો જુઓ મિત્રો અહીંયા છે ને એક ચલ સુરેખ સમીકરણ છે ને આપેલું છે, બરાબર। આપણે અહીંયા લઈ લઈએ, આપણે શું વેલ્યુ લઈ લઈએ, ગમે તે વેલ્યુ લઈ શકાય આપણે અહીંયા, તો મેં અહીંયા લઈ લીધી બે, બરાબર। તો જો જે આ પદ છે ને, આ પદ એ કેવું છે, તો કે ચલ પદ છે x છે માટે, બરાબર। આ પદ કેવું છે, તો કે આ પદ એ અચળ પદ છે, કે એકબીજાની ચોક્કસ કિંમત છે, આ પણ અચળ પદ છે, જે આ બરાબર છે એને શું કહેવાય, તો બરાબરને છે ને સમતા કહેવાય, સમતા, બરાબર, બરાબરને સમતા કહેવાય। અને જો બરાબરની છે ને જમ ડાબી બાજુ, બરાબરની ડાબી બાજુ કઈ છે, તો કે બે એક્સ ત્રણ છે, બરાબર, બે એક્સ ત્રણ એક્સ, તો એને શું કહેવાય, તો એને જમણી બાજુ કહેવાય, અને જમણી બાજુને ટૂંકું રૂપ છે શું કે, તો જબા, જબા એટલે કે જમણી બાજુ, બરાબર, એટલે કે સમતાની જે જમણી જમણી બાજુ આવેલી હોય તેને આપણે જબા વડે દર્શાવી શકાય છે, બરાબર। પછી સમતાની ડાબી બાજુ, આપણે સમતાની ડાબી જમણી બાજુ, સોરી ડાબી બાજુ, આને છે ને મિત્રો આ બરાબર છે ને, બરાબર આ ડાબી બાજુ કહેવાય, કે શું કહેવાય, ડાબી બાજુ, બરાબર, તો એને શું કહેવાય, ડાબા, બરાબર। જો સમતાની જમણી બાજુ શું છે, તો સમતાની જમણી બાજુ બે આપેલા છે, તો એને શું કહેવાય, જબા, જબા એટલે કે જમણી બાજુ, બરાબર મિત્રો। હા મિત્રો, સમતાનું કાર્ય શું છે પહેલાં આપણે સમજવું પડે। તમે છે ને ઘણી વાર છે ને વેપાર લેવા માટે ગયા હશો, બરાબર, બક્કાલો લેવા ગયા હશો, ત્યાં બક્કાલાવાળો શું કરે, તમને છે ને વજન કાંટા પર જોખીને આપે, બરાબર। તો તમે ઘણી વખત એવું જોયું હશે કે જ્યારે છે ને એક બાજુ વજન વધી જાય ને, બરાબર, તો શું કરે કે કોઈ વેપાર તો છે ને આ એક બાજુ જે બાજુ વજન ઘટ્યું હોય ને, બરાબર, એ બાજુ સમીક કોઈક બક્કાલો કે બટેકું નાખી દે, બરાબર। આપણે જોઈએ તો જો અહીંયા કોઈ પણ વસ્તુ આપેલું છે, બરાબર, કોઈ પદાર્થ આપેલો છે, આ બે, તો આ બેમાં શું કેનું વજન વધવું હશે, જેમ કે આનું આપણે માર્કર છે એનું વજન વધવું હોય તો શું કરાય, જે વજન કાઢવું હોય એ આમ કરીને આમ થઈ જાય, બરાબર। તો મારી આ જમણી બાજુ છે, આ બાજુ છે, આ બાજુ, બરાબર, ડસ્ટર છે એ બાજુ વજન ઓછું છે, તો મારે બેનું વજન સરખું કરવા માટે શું કરવું પડે, મારે અહીંયા કોઈ પણ પદાર્થ કે કોઈ વજન અહીંયા મૂકવું પડે, જો વજન અહીંયા મૂકવું હોય તો શું થશે, બેનું વજન સરખું થઈ જશે, બરાબર, એટલે બે કેવું થઈ જશે, બેનું બે સાઈડનું વજન સરખું થઈ જશે, બરાબર ને। આપણે જ્યારે બકરો લેવા જઈએ છીએ ત્યારે તમને ખબર છે ને, આવું તમને ખબર તો હશે, બરાબર, કે બે બાજુનું વજન સરખું થાય ત્યારે કહી શકાય કે આનું વજન આટલા કિલો છે, બરાબર। તો અહીંયા બરાબરનું કામ પણ એ સમતાનું કામ એ જ છે કે બંને બાજુને સરખી કરવી, બરાબર, બંને બાજુને સમતોલન જાળવી રાખવું એ બરાબરનું કામ છે। આ બરાબર ક્યારે એની કિંમત થશે, જ્યારે એક્સની કિંમત એવી કોઈ ચોક્કસ એક્સની કિંમત આપણે એવી ધારણ કરશું કે જેની આ ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત બે સરખી હોય, તો સમતા બે તો બે કે આપણે કેવી કહી શકાય કે બે બાજુ સરખી છે અને સમતા જાળવે છે, બરાબર। તો સમતાનું કાર્ય એ છે કે બંને બાજુની કિંમત છે ને જાળવી, સમતોલન જાળવી રાખવું, એટલે સમતા તમને બરાબર આવે ને, તો તમારે યાદ રાખવાનું કે વજન કાઢવું, બરાબર, તોલું, તોલું તમે યાદ રાખશો ને ખબર પડી જશે કે બેનું વજન કે શું કરવાનું, જાળવી રાખવાનું, બરાબર। અને અહીંયા આપણે કોઈ પણ એક ચલની કિંમત લઈએ કે જેથી ચલની એવી કિંમત લઈએ કે જેથી અહીંયા છે ને ચલ આ બેનું જમણી બાજુની કિંમત છે ને એ આપણને બે મળે, તો કહી શકાય કે સમીકરણ એ સમતોલન છે, બરાબર મિત્રો। તો આપણે જોઈ કે સમતોલન સમતાનું જ કાર્ય છે ને સમીકરણ સમતોલન જાળવી રાખવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે। તો આજે આપણે લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, બરાબર, આ બેઝિક માહિતી હતી, જો અહીંયા સુધી તમને સમજાશે તો આગળના લેક્ચરમાં છે ને તમે દાખલા આપણે જોશું કે એક બાજુ સુરેખ પદાવલી હોય ને બાકી બાજુ અચર પદ હોય તેવા આપણે દાખલા જોશું। તો આજે તમને છે ને ચલ અને અચર વિશે તમે એવો ખ્યાલ આવી ગયો હોય ને, બરાબર, તો એક ચલ સુરેખ સમીકરણમાં કાંઈ ને કાંઈ નથી, બરાબર, સાવ સરળતા છે। તમને ખાલી ડાબી બાજુને ઓળખતા આવડવી જોઈએ, જમણી બાજુને તમને ઓળખતા આવડવું જોઈએ,
અને તમને બાદબાકી સરવાળા જેવી તમને ક્રિયા આવડતી હોય તો તમે સમીકરણ સંતુલન કરી શકશો અને સાવ સરળ પ્રકારનું છે બરાબર। તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, હવે આપણે છે ને બીજા લેક્ચરમાં આગળના દાખલા વિશે અભ્યાસ કરીશું। જય હિન્દ, અસ્તુ।